જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર છેલ્લા 3-4 દિવસથી ભારે પવનના કારણે રોપવે બંધ રહેતા યાત્રાધામ દ્વારા રોપવેમાં બેસી સફાઈ કામગીરી કરવા આવતા સફાઈ કર્મચારીઓ આવી નહીં શકતા. મંદિર પરિસરમાં ગંદકીના ગંજ ખડકાવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં ડસ્ટબિનમાંથી કચરો વેર વિખેર પડેલો નજરે પડ્યો હતો. યાત્રાધામ દ્વારા ત્યાં કરાયેલા લાખોની કિંમતનો ટોયલેટ બ્લોક પણ પાણીના અભાવે ખંડેર હાલતમાં પડ્યું છે, જેમાં અત્યારે દોડી વાળા ભાઈઓનો સામાન રાખવાનો પોઈન્ટ બની ગયો છે. યાત્રાધામ દ્વારા વધેલો સામાન, પાઇપ લોખંડનો સામાન જેમનો તેમ પડેલો નજરે પડે છે. યાત્રિકોને પ્રાથમિક સુવિધા જેવી કે પીવાના પાણી માટે અને વિશ્રામ માટે બેસવા અને ટોયલેટ બ્લોક પણ ચાલુ ના હોય અને આ સાથે યાત્રિકોમાં ભારે મોટો કચવાટ જોવા મળે છે. એશિયાના આવડા મોટા રોપવે પ્રોજેક્ટ ઉષા બ્રેકો દવાડા દ્વારા શરૂ થયો અને માનનીય નરેન્દ્ર મોદી દ્વારા આ ડ્રીમ પ્રોજેક્ટની યાત્રાધામ દ્વારા યાત્રિકોની સુખાકારી માટે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં યાત્રાધામની ઉદાસીનતા સામે અનેક પ્રશ્નો હવે સામે આવ્યા છે. ત્યારે બાકી રહી જતા કામોમાં પ્રથમ પાણીની વ્યવસ્થા સાથે લોકો બેસી અને ગિરનારનો નજારો માણી શકે અને વિશ્રામ કરી શકે અને પીવાના પાણીના પોઈન્ટ અને લેડીઝ જેન્ટ્સ માટે ટોયલેટ બ્લોક શરૂ કરે અને સરસ મજાનો કાફેટેરિયા ફૂડ ઝોનમાં સાત્વિક ફૂડ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થઈ શકે તેવા પ્રયાસો કરવા જરૂરી બન્યા છે. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. હા સાહેબ, કિશોરભાઈ ગોહેલ, અંબાજી મંદિર વખતે આપણે 3-4 દિવસ ત્યાં રોપવે બંધ છે ગિરનાર ઉપર, એટલે કોઈ સફાઈ કામદારો આવી શકે એમ નથી. અને પ્લસ આજુબાજુમાં કચરાના ઢેર એટલા બધા થઈ ગયેલા છે, તો એનો કોઈ યાત્રાળુની રાડ આવે છે કે ભાઈ એટલો બધો કચરો કેમ છે. પણ રોપવે બંધ છે એના હિસાબે માણસો કચરા જ્યાં ત્યાં આવીને ફેંકીને વહે છે, સફાઈ કામદારો આવતા નથી. એટલું મારે સરકારને મારી વિનંતી.